नमस्कार मित्रों, आजना वर्चुअल क्लासरूम ट्रेनिंग प्रोग्राम में आपनु स्वागत है। मारू नाम है पी आई देसाई और हूँ आईटीआई हिम्मतनगर खाते मिकेनिकल डीजल ट्रेड में सुपरवाइजर इंस्ट्रक्टर तरीके फरज बजाव छू। आजनो आपनो टॉपिक है फ्यूअल इंजेक्शन पंप। तो मित्रों, फ्यूअल इंजेक्शन पंप एटले शू? गाड़ी नी अंदर फ्यूअल इंजेक्शन पंप ए सप्लायनु काम करे छे, जे इंजेक्टर द्वारा दरेक सिलिंडरनी अंदर केटला प्रमाणमां डीजल इंजेक्ट करूँ ए नक्की करशे फ्यूअल इंजेक्शन पंप। तो अहीं तमे जुओ छो के डीजल एंजीन एटले के कम्प्रेशन इग्निशन एंजीन, जेनी अंदर स्पार्क प्लग होतो नथी। कम्प्रेशन इग्निशन एंजीननी अंदर स्पार्क प्लग न होने कारणे ऊंचू दबाणनी जरूर पड़े छे, जेना कारणे दहन शुरू थाय। डीजल एंजीनमां आपणे जोईशुं के એમાં ચાર સ્ટ્રોક હોય છે, ઇન્ટેક સ્ટ્રોક, કમ્પ્રેશન સ્ટ્રોક, કમ્બશન એટલે કે પાવર સ્ટ્રોક અને ચોથો છે એક્ઝોસ્ટ સ્ટ્રોક। હવે મિત્રો, આપણે સમજીશું કે ડીઝલ એન્જિનનો ફોર સ્ટ્રોક છે એનો પ્રિન્સિપલ શું, એનું કાર્ય કઈ રીતે થાય છે। તો અહીં તમે જુઓ છો પીપીટીમાં કે સૌથી પ્રથમ આવશે ઇન્ટેક સ્ટ્રોક। ઇન્ટેક સ્ટ્રોકની અંદર ઇન્ટેક વાલ ખુલશે અને हवा ए सिलिंडरनी अंदर दाखल थशे। मित्रों, अँ स्पार्क प्लग होतो नथी, एना कारणे सक्शन थशे अने हवा सिलिंडरनी अंदर दाखल थशे। एना पछी बीजो स्ट्रोक चालू थशे, कम्प्रेशन स्ट्रोक। कम्प्रेशन स्ट्रोकनी अंदर इंटेक वाल बंद थशे, एक्झोस्ट वाल पण बंद हशे अने ए समये पिस्टननुं मूवमेंट ऊपर तरफ थशे, टॉप डेड सेंटर तरफ, अने एरनुं कम्प्रेशन शुरू थशे। જ્યારે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ઉપર આવશે, સૌથી ઉપર, ત્યારે હવાનું દબાણ ખૂબ જ વધારે હશે। આ સમયે કમ્બશન સ્ટ્રોકની શરૂઆત થશે, જે તમે જોઈ શકો છો કે કમ્બશન સ્ટ્રોકની અંદર ઇન્ટેક અને એક્ઝોસ્ટ વાલ બંધ હોય છે અને ઉપરથી ઇન્જેક્ટર દ્વારા ફ્યુઅલનો સ્પ્રે થાય છે। તો મિત્રો, ઇન્જેક્ટરમાં ફ્યુઅલ ક્યાંથી આવ્યું? તો આપણે જોઈએ કે ફ્યુઅલ ટેન્કની અંદરથી ફ્યુઅલ સૌપ્રથમ ફ્યુઅલ ઇન્જેક્શન પંપની અંદર આવશે। ફ્યુઅલ ઇન્જેક્શન પંપ તમારી ગાડીની સ્પીડ અને કેવી કન્ડિશન છે એના ઉપર ડિપેન્ડ કરે છે કેટલું ફ્યુઅલ એ સ્પ્રે કરશે। એ સ્પ્રે કરશે ઇન્જેક્ટરની અંદર અને એના પછી કમ્બશન ચેમ્બરમાં ફ્યુઅલ સ્પ્રે થશે। કમ્બશન ચેમ્બરની અંદર તાપમાન એટલું બધું વધી ગયું હોવાથી, પ્રેશર વધારે હોવાથી તાપમાન ખૂબ જ વધારે હોય છે અને જ્યારે ફ્યુઅલનો સ્પ્રે થાય છે ઇન્જેક્ટર દ્વારા, ત્યારે કમ્બશન શરૂ થાય છે। કમ્બશન પૂરું થતાં કે જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટર ઉપર આવે છે, ત્યારે એક્ઝોસ્ટ વાલ ખુલે છે। એક્ઝોસ્ટ વાલ ખુલવાની સાથે જે ગેસ બર્ન થઈ ગયેલી છે એ ગેસ એક્ઝોસ્ટ વાલ દ્વારા બહાર નીકળી જશે અને પછી એક્ઝોસ્ટ વાલ બંધ થશે અને ઇન્ટેક સ્ટ્રોકની શરૂઆત થશે। તો મિત્રો, ફ્યુઅલ ઇન્જેક્શનની જરૂરિયાત કેમ પડી? ફ્યુઅલ ઇન્જેક્શનમાં શું જરૂરી છે? કે ગાડીની અંદર ફ્યુઅલ ઇન્જેક્શન બહુ મહત્ત્વની વસ્તુ છે, કેમ કે ફ્યુઅલનું ઇન્જેક્શન એક ચોક્કસ સમયગાળામાં થવું જરૂરી છે। ફ્યુઅલ ઇન્જેક્શનની અંદર તમે નિશ્ચિત માત્રાની અંદર નિશ્ચિત ક્વોલિટીમાં એનો ફ્યુઅલનો સ્પ્રે થવો જરૂરી છે અને ફ્યુઅલ એટોમાઇઝેશન એટલે કે સ્પ્રેડ કરવું। કમ્બશન ચેમ્બરની અંદર સ્પાર્ક પ્લગ હોતો નથી ડીઝલ એન્જિનમાં, એના માટે ઇન્જેક્ટર લગાવેલા હોય છે। ઇન્જેક્ટર જ્યારે ફ્યુઅલનો સ્પ્રે કરશે એટોમાઇઝેશન, એ નાના નાના પાર્ટિકલની અંદર ફ્યુઅલ સ્પ્રેડ થશે અને એના કારણે સારામાં સારું કમ્બશન થશે અને મેક્સિમમ ગેસ બર્ન થશે। પછી મિત્રો, ફ્યુઅલનું મીટર્ડ ફ્યુઅલ જરૂરી છે, કેમ કે એની નિશ્ચિત માત્રા, દરેક સિલિન્ડરની અંદર અમુક નિશ્ચિત માત્રાથી ઓછું ફ્યુઅલ જાય તો પણ કમ્બશન સારું ના થાય અને જો વધારે ફ્યુઅલ જાય તો પણ કમ્બશન ચાલુ ના થાય, એટલે એ જરૂરી વસ્તુ છે એના માટે। હવે મિત્રો, તમે જુઓ છો કે ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમની અંદર કેટલાક એલિમેન્ટ આવેલા છે। એલિમેન્ટ એ પોતાની રીતે એમનું કામ કરે છે, જેમાં આપણે પમ્પિંગ એલિમેન્ટ, મીટરિંગ એલિમેન્ટ, ડિસ્ટ્રીબ્યુશન એલિમેન્ટ, ટાઈમિંગ એલિમેન્ટ અને મિક્સિંગ એલિમેન્ટ। પમ્પિંગ એલિમેન્ટ શું કામ કરશે? તો મિત્રો, પમ્પિંગ એલિમેન્ટ એ સૌપ્રથમ ડીઝલ ફ્યુઅલને પંપ કરશે, એને પ્રેશર આપી અને પંપ કરી અને એને ઇન્જેક્ટર સુધી લઈ જશે। મીટરિંગ એલિમેન્ટનું કાર્ય એ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલી ક્વોન્ટિટીમાં આપણે
ફ્યુઅલને લઈ જવાનું છે એ મીટરિંગ એલિમેન્ટ નક્કી કરશે. ડિસ્ટ્રિબ્યુશન એલિમેન્ટનું કામ એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે કે દરેક સિલિન્ડરની અંદર કેટલું ફ્યુઅલ ડિસ્ટ્રીબ્યુટ થશે એનું કામ ડિસ્ટ્રિબ્યુશન એલિમેન્ટ કરશે. ટાઈમિંગ એલિમેન્ટ, ટાઈમિંગ એલિમેન્ટ એ પણ ઘણી મહત્ત્વની વસ્તુ છે કે કયા સમયે ફ્યુઅલનું ઇન્જેક્ટ કરવું એ ટાઈમિંગ એલિમેન્ટ કરશે. જ્યારે ઇન્ટેક સ્ટ્રોક પૂરો થાય, કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય અને કમ્બશન સ્ટ્રોકની શરૂઆત હોય એ સમયે જ ટાઈમિંગ એલિમેન્ટની જરૂર પડશે. ટાઈમિંગ એલિમેન્ટ બહુ અતિ મહત્ત્વની વસ્તુ છે કેમ કે ટાઈમિંગ એલિમેન્ટ વગર કમ્બશન શક્ય નથી. પછી મિત્રો મિક્સિંગ એલિમેન્ટ, મિક્સિંગ એલિમેન્ટનું કામ એ છે કે ફ્યુઅલ અને એરનું વ્યવસ્થિત રીતે મિક્સિંગ થાય. જો એ મિક્સિંગ બરાબર પ્રોપર રીતે નહીં થાય તો ફ્યુઅલનું કમ્બશન થશે નહીં. હવે આપણે સ્લાઇડમાં જોઈશું. અહીંયા તમે જુઓ છો ફ્યુઅલ ઇન્જેક્શન પંપનું વર્કિંગ કઈ રીતે કાર્ય પ્રણાલી એની હોય છે એ તમને અહીંયા દર્શાવવામાં આવેલ છે. સૌ પ્રથમ તમે જુઓ છો કે સપ્લાય પંપમાંથી જ્યારે ફ્યુઅલ ઇન્જેક્શન પંપની અંદર આવશે ત્યારે ત્યાં પ્લંગર રહેલો હોય છે. એ પ્લંગરને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ રોડ હોય છે અને ઉપરની સાઈડ એને ઇનલેટ ઇન્જેક્ટર દ્વારા એને ફ્લો થતો હોય છે અને બાકી નીચેની સાઈડ એને રિટર્ન ટેન્કમાં જવા માટેનો ફ્લો હોય છે. અહીંયા તમે મિત્રો જુઓ છો કે પ્રેશર રિલીફ વાલ પણ આપેલા હોય છે. પ્રેશર રિલીફ વાલનું કાર્ય શું કે જ્યારે જ્યારે પ્રેશરની વધઘટ થાય ત્યારે વાલ ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરે છે. ફ્યુઅલ ઇન્જેક્શન પંપની અંદર આ અતિ મહત્ત્વની વસ્તુ છે કેમ કે જો પ્રેશર રિલીફ વાલ વ્યવસ્થિત ખુલશે અને વ્યવસ્થિત બંધ નહીં થાય તો એનું કાર્યપ્રણાલી વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકશે નહીં. અહીંયા જોઈ શકો છો કે સપ્લાય પંપની અંદર જ્યારે ફ્યુઅલનું પ્રેશર વધારવામાં આવશે એટલે કે તમે ગેસ પેડલ પુશ જે દર્શાવવામાં આવે છે એ મેક્સિમમ તમે એક્સિલરેટર આપશો ત્યારે એ ફ્યુઅલનો સપ્લાય છે એ પ્રેશર રિલીફ વાલને ખોલશે. પ્રેશર રિલીફ વાલ ખુલતા ડીઝલ એ પ્લંગરની અંદર આવે છે ફ્યુઅલ ઇન્જેક્શન પંપની અંદર. ત્યાં એની બનાવટ એ પ્રમાણે કરવામાં આવેલી છે કે કંટ્રોલ રોડ દ્વારા એને કંટ્રોલ કરી શકાય. કંટ્રોલ રોડ દ્વારા સૌથી ઓછું ગેસ પેડલ પ્રેશર હશે તો એ સમયે એ પાછું રિટર્ન ફ્યુઅલ ટેન્કમાં જશે અને ઇન્જેક્ટરમાં જશે નહીં. એના પછી જ્યારે તમે વધારે એક્સિલરેટર આપશો ત્યારે એ ફ્યુઅલ ઇન્જેક્ટરની અંદરથી પાર્શિયલ એનો ફ્લો ચાલુ થશે થોડો ધીમે ધીમે. જેમ જેમ પ્રેશર વધતું જશે એમ એમ ફ્યુઅલ રિટર્ન ટેન્કની અંદર ફ્યુઅલ જવાનું ઓછું થશે અને ઇન્જેક્ટરની અંદર ફ્યુઅલ જવાનો વધારો થશે. એમ એમ મેક્સિમમ ફ્યુઅલ સૌથી વધારે જ્યારે કંટ્રોલ રોડ ઉપર પ્રેશર આપવામાં આવશે અને સૌથી વધારે એક્સિલરેટર જ્યારે આપવામાં આવશે ત્યારે ઇન્જેક્ટરની અંદર ફ્યુઅલનો સ્પ્રે મેક્સિમમ થશે અને કમ્બશન સારું થશે. અહીં આગળ જોઈશું આપણે કે ફ્યુઅલ ઇન્જેક્શન પંપનું ક્લાસિફિકેશન એટલે કે કેટલા પ્રકારના પંપ અત્યારે હાલમાં યુઝમાં છે. તો મિત્રો આપણે ફ્યુઅલ ઇન્જેક્શન પંપ કઈ રીતે કામ કરે એ મેં તમને જણાવ્યું. હવે એના પ્રકાર વિશે આપણે માહિતી લઈએ તો એનો પહેલો પ્રકાર છે ઇનલાઇન ટાઈપ પંપ, બીજો પ્રકાર છે ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ પંપ અને ત્રીજો જે લેટેસ્ટમાં ચાલે છે કેમશાફ્ટ લેસ PFR ટાઈપ પંપ. તો આપણે સૌ પ્રથમ જાણીશું કે ઇનલાઇન ટાઈપ પંપની અંદર એનું વર્કિંગ કઈ રીતે છે. તો મિત્રો ઇનલાઇન ટાઈપ પંપ છે ફ્યુઅલ ઇન્જેક્શન એની અંદર સૌ પ્રથમ તો મેઇન બોડી હશે, પછી ગવર્નર હશે, ફીડ પંપ હશે અને ટાઈમર હશે. હવે આ ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપની જે કાર્યપ્રણાલી છે એ મેં પહેલાં તમને અગાઉ સમજાય એ પ્રમાણે જ કાર્ય કરશે. પણ આની અંદર જેટલા સિલિન્ડર હશે એટલા જ પ્લંગર હશે કે ઇન્જેક્શન પંપની અંદર પ્લંગરની સંખ્યા એ સિલિન્ડરની સંખ્યા જેટલી હશે. સપોઝ કે આપણે ફોર સિલિન્ડર એન્જિન છે તેના માટે આપણે ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપ યુઝ કરીએ તો એની અંદર પ્લંગરની સંખ્યા 4 હશે. પછી મિત્રો આ જે ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપ છે એ ટ્રક, પછી એગ્રીકલ્ચર ટ્રેક્ટર ને બધા જે મશીનરી ને બીજી હેવી મશીનરી છે એની અંદર ઇનલાઇન ટાઈપ ફ્યુઅલ ઇન્જેક્શન પંપનો ઉપયોગ થાય છે. પછી મિત્રો બીજો એક પ્રકાર છે ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ પંપ. ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ પંપ એનું વર્કિંગ તો આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે જ ફ્યુઅલ ઇન્જેક્શન પંપની રીતે જ કામ કરશે. પણ આની અંદર ફ્યુઅલની અંદર કે જ્યારે પ્લંગરનું એક રોટેશન પૂરું થાય ત્યારે સિલિન્ડર દરેક સિલિન્ડરમાં એટલું ડિસ્ટ્રીબ્યુટ થાય છે ફ્યુઅલ. પ્લંગરના રોટેશન ઉપર ડિપેન્ડ કરે છે ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ પંપ. ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ પંપ છે એ જનરલી નાની ગાડી જે આપણે
બીજી જે નાની વ્હીકલ છે ડીઝલ એન્જિન ઉપર ચાલતા, મોટા વ્હીકલની વાત નથી કરતો પણ નાના વ્હીકલની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ ટાઈપ ફ્યુઅલ ઇન્જેક્શન પંપનો ઉપયોગ થાય છે. પછી મિત્રો અત્યારે જે લેટેસ્ટ છે કેમશાફ્ટ લેસ PFR ટાઈપ પંપ, તો મિત્રો આની કાર્યપ્રણાલી એ ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપની જેવી જ રહેશે, પણ કેમશાફ્ટ લેસ પંપ છે એની અંદર કેમશાફ્ટ હોતી નથી, એના કારણે એને આપણે સ્પેશિયલમાં ગણીશું. હવે કેમશાફ્ટ લેસ ટાઈપ પંપ છે એ એગ્રીકલ્ચર મશીન અને કન્સ્ટ્રક્શન મશીન જે હેવી મશીનરી છે એની અંદર એનો ઉપયોગ થાય છે. પછી મિત્રો અહીંયા આપણે જોઈશું કે અત્યારે કોમન રેલ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ જે દરેક ડીઝલ વ્હીકલની અંદર ઉપયોગ થાય છે, તો એના વિશે થોડી આપણે માહિતી મેળવીશું. અહીંયા તમે જુઓ છો કે સૌપ્રથમ ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ ફિલ્ટરમાં જશે, ફ્યુઅલ ફિલ્ટરમાંથી એના ફિલ્ટર થઈને એમાંથી કચરો અને ડસ્ટ પાર્ટિકલ બધા દૂર થશે, એના પછી એ સપ્લાય પંપમાં જશે, સપ્લાય પંપમાંથી એને પ્રેશર આપવામાં આવશે અને એ પ્રેશરથી એની માત્રા જશે પ્રેશર સેન્સર દ્વારા સીધી કોમન રેલમાં. મિત્રો કોમન રેલની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે કે ઇન્જેક્ટરની અંદર કેટલા પ્રમાણની અંદર ડીઝલને ઇન્જેક્ટ કરવું એનું કાર્ય કરશે કોમન રેલ. તો મિત્રો તમે જુઓ છો કે અહીંયા એક ત્યાં કનેક્શન આપેલું છે કોમન રેલની અંદર, તો એના દ્વારા એ ઇન્જેક્ટરની અંદર જશે. હવે ઇન્જેક્ટરની અંદર જ્યારે વધારે માત્રાની અંદર ફ્યુઅલ ઇન્જેક્ટ થઈ જાય તો ત્યાં એક રિટર્ન પાઇપ આપેલી છે, દરેક ઇન્જેક્ટરની ઉપર એક રિટર્ન પાઇપ હોય છે, એ રિટર્ન પાઇપ દ્વારા એ બધું જ ડીઝલ પાછું ટેન્કમાં આવી જશે. અહીં મિત્રો તમે જુઓ છો બે પ્રકારની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અહીં આપેલી છે, એક તો ECU છે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ અને બીજું છે EDU એ ઇલેક્ટ્રોનિક ડ્રાઈવર યુનિટ છે. હવે EDU જે સિસ્ટમ છે એ ઇન્જેક્ટર ઉપર કંટ્રોલ કરવાનું રાખશે કે કેટલા પ્રમાણમાં ફ્યુઅલને ઇન્જેક્ટ કરવું. તો મિત્રો જ્યારે આપણું વ્હીકલ ગતિ કરતું હોય એ સમયે એની ઉપર દબાણ અને તાપમાન અને ઘણા બધા બીજા ઇફેક્ટ કરતા હોય કે તમારી ગાડી ઉપર લોડ કેટલો છે, જો લોડની માત્રામાં વધારો થઈ જાય તો મેક્સિમમ પાવરની જરૂર પડે, તો એવા સમયે ઇન્જેક્ટર વધારે ફ્યુઅલને ઇન્જેક્ટ કરશે. પણ જ્યારે તમારા ગાડી ઉપર લોડ ઓછો હશે તો એવા સમયે ઇન્જેક્ટરને ઓછું ફ્યુઅલ ઇન્જેક્ટ કરશે, જેના કારણે ઇકોનોમિકલી તમારી ગાડીની એવરેજ અને એફિશિયન્સી સચવાઈ રહે અને એન્જિનનું એફિશિયન્સી સારી રહે. તો મિત્રો અહીંયા જુઓ છો અહીં તમે કે એ સેન્સર આપેલા છે, દરેક સેન્સર પોતપોતાનું કાર્ય કરે છે કે ECUની અંદરથી સેન્સર એ સપ્લાય પંપ ઉપર પ્રેશરને રેગ્યુલેટ કરવાનું કામ કરશે અને જે EDU છે ઇલેક્ટ્રોનિક ડ્રાઈવર યુનિટ એ ઇન્જેક્ટરને કંટ્રોલ કરવાનું કાર્ય કરશે. અને તમે અહીંયા જુઓ છો કે પ્રેશર લિમિટર છે, પ્રેશર લિમિટર એનું એ કાર્ય કરશે કે જ્યારે કોમન રેલની અંદર સપ્લાય પંપ દ્વારા જે મેક્સિમમ ફ્યુઅલને અંદર એન્ટર કરવામાં આવેલ છે એ મેક્સિમમ ફ્યુઅલ જો ઇન્જેક્ટર દ્વારા ઇન્જેક્ટ થાય અને એનાથી પણ જો વધારે માત્રાની અંદર જો કોમન રેલમાં હોય તો પ્રેશર લિમિટર દ્વારા એનું પ્રેશર ઘટાડીને એને પાછું ફ્યુઅલ ટેન્કની અંદર રિટર્ન કરવામાં આવશે. આજનો આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે. ફ્યુઅલ ઇન્જેક્શન પંપ મેં મારી રીતે તમને બધી રીતે વાત કરી એ પ્રમાણે ફ્યુઅલ ઇન્જેક્શન પંપ કઈ રીતે વ્હીકલની અંદર જરૂરી છે અને એનું કાર્યપ્રણાલી કઈ રીતે છે એ મેં તમને આજે સમજાવી. તો મિત્રો આભાર આપનો.